नमस्कार खेडूत मित्र, कामा इंटरनेशनल ऑर्गेनिक वती आपनु हार्दिक स्वागत है। झेरमुक्त खेती अने खेडूत बचाव अभियान अंतर्गत आज आप तरबूजनी खेती विषे थोड़ी बात करशु। जेम के आ तरबूजनी खेती करेली है, आ तरबूज मात्र ने मात्र कामा इंटरनेशनल ऑर्गेनिक नी डॉक्टर इनिटेक डॉक्टर थंगस्टा बन्ने नो उपयोग करेलो छे। अने बीजो कोई रासायनिक खातर के झेरी दवानो उपयोग करवामां आवेलो नथी। छता पण जोवा जोईए तो आमां खूब ज सारूं रिजल्ट जोवा मळे छे। जेम के रासायनिक खातर अने झेरी दवानो उपयोग करेलो नथी, छता पण आमां जबरदस्त एम रिजल्ट जोवा मळे छे। आमां कोई प्रकारनो कोई रोग जीवात पण जोवा मळतो नथी। અને આની ગ્રીનરી છે તો એકદમ જબરદસ્ત ગ્રીનરી। બીજા કેમિકલના જે રાસાયણિક ખાતરને ઝેરી દવાનો ઉપયોગ કરીને જે તરબૂજનું વાવેતર છે એ પ્લોટ જોવા જતાં આની ગ્રીનરી ખૂબ જ સારી છે। બીજા કેમિકલવાળા પ્લોટમાં એ એવું જોવા મળે છે કે જે આ પાંદડા છે એ પાંદડા ઉપર જાણે પાવડરનો છંટકાવ કરેલો હોય એવું જોવા મળે છે। એકદમ પાંદડા સફેદ સફેદ જોવા મળે છે, પણ આમાં કોઈ પણ પ્રકારનું સફેદ પાન જોવા મળતું નથી। બીજું કે આનામાં ચૂસ્યા પ્રકારની જીવાત અને રોગ જીવાત આવે છે તો લીફ માઇનર આવે છે તો એના માટે ડૉક્ટર અગ્નિ કરીને આવે છે, તો ડૉક્ટર અગ્નિનો સ્પ્રે કરેલો જેનાથી લીફ માઇનરનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો। પછી ચૂસ્યા પ્રકારની જીવાત માટે પણ ડૉક્ટર અગ્નિનો જ ઉપયોગ કરેલો। બીજું કે એની સાથે મરચાંનું પણ વાવેતર કરેલું છે, તો મરચાંના વાવેતરમાં કોકરવાનો પ્રશ્ન હોય છે, પછી વાયરસનો ઘણો પ્રશ્ન હોય છે, થીફનો પ્રશ્ન હોય છે, તો એના માટે કરીને ડૉક્ટર લુકાસ આવે છે કે ડૉક્ટર લુકાસનો સ્પ્રે કરવાથી કોકરવા થીફ વાયરસ એ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે। અને બીજું કે તરબૂજમાં ફ્લાવરિંગ માટે જ્યારે એની ફૂલ અવસ્થા ચાલુ થાય છે ત્યારે એને ડૉક્ટર કસમોરા ડૉક્ટર ઇન્યુટેક અને ડૉક્ટર ફંગસ્ટા આ ત્રણેયનું મિક્સ કરીને એક પંપમાં કસમોરા 4 ml ઇન્યુટેક 60 ml અને ડૉક્ટર ફંગસ્ટા 60 ml આ ત્રણનું મિક્સિંગ કરીને 15 લિટરના પંપમાં આનો સ્પ્રે કરવામાં આવે તો એકદમ ફ્લાવરિંગ જબરદસ્ત આવે છે। તો આ તરબૂજમાં કસમોરાનો પણ ઉપયોગ કરેલો છે તો આ ફ્લાવરિંગ પણ જબરદસ્ત આવેલું છે। અને અત્યારે હું તમને તરબૂજ જે તરબૂજના ફળ છે એ હું તમને બતાવું છું, તો આ તરબૂજ છે તો એકદમ સરસ અને ગુણવત્તાવાળું તરબૂજ છે, એકદમ ક્વોલિટી જબરદસ્ત છે। આમાં કોઈ પણ પ્રકારનું ફળ માખીનું કે ચૂસ્યા પ્રકાર જીવાતનું કોઈ પણ પ્રકારનું નુકસાન જોવા મળતું નથી। તો ખેડૂત મિત્રોને એક જ સંદેશ આપવા માગું છું કે આપણે ખેતીમાં જેમ કે રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરવાથી શું થાય છે કે ખર્ચા વધે છે અને ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે। કેમ કે રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરવાથી આપણી જમીન છે એ ખરાબ થાય છે, એની ફળદ્રુપતા છે એ ઓછી થાય છે। એની માત્રામાં આપણે ઓર્ગેનિક વસ્તુ ઓર્ગેનિક તરફ વળશું તો ઓર્ગેનિક વસ્તુથી ઓર્ગેનિક પ્રોડક્ટથી એક મોટામાં મોટો ફાયદો કે આપણી જે જમીન છે એ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને જમીન એકદમ સારી બની રહે, જેમ કે પોચી અને ભરભરી જમીન બને છે, એના અળસિયાનો પ્રમાણ વધારે હોય છે, અળસિયાનું પ્રમાણ વધે છે તો તેનાથી શું થાય છે કે આપણી જમીન પોચી અને ભરભરી અને ફળદ્રુપ બને છે। તો ખેડૂત મિત્રો, જેમ કે તરબૂજમાં ઘણી રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઘણો ઉપયોગ કરતા ઘણા લોકો હોય છે, તો એની માત્રામાં જોવા જઈએ તો આ તરબૂજ એકદમ સરસ જબરદસ્ત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે છે। આમાં જેમ કે મને પહેલો અનુભવ છે કે તરબૂજનો વાવેતર મેં પહેલી વાર કરેલું અને એ પણ 100% ઓર્ગેનિક રીતે કરેલું, એમાં કામા ઇન્ટરનેશનલની ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, ડૉક્ટર ઇન્યુટેક ડૉક્ટર ફંગસ્ટા ડૉક્ટર કસમોરા અને ડૉક્ટર અગ્નિ આ બધાનો ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ પણ તમને જોવા તમારી નજર સમર્પિત છે કે જબરદસ્ત રિઝલ્ટ જોવા મળી રહ્યું છે। તો ખેડૂત મિત્રોને એક જ સંદેશ આપવાનો છે કે મારે છે કે આપણે દિવસે ને દિવસે રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરતા
ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, તો એનાથી આપણને ખર્ચો વધારે આવે છે, ઉત્પાદન ઓછું થાય છે, સાથે સાથે જમીન પણ નબળી પડે છે, અને જે ફળ કે જે પાક તૈયાર થાય છે એ પાક માણસો મનુષ્ય ખાય છે તો એને પણ પ્રશ્ન થાય છે, પછી ચારો હોય છે એ ચારો પશુઓને ખવડાવવામાં આવે છે તો પશુઓમાં પણ પ્રશ્ન જોવા મળે છે, ઘણી પ્રકારની બીમારીઓ જોવા મળે છે, અને મનુષ્ય પણ આ માણસો પણ આનો ઉપયોગ કરે છે, જેમ કે દરેક પાક બાજરી છે, ઘઉં છે, બટાકા, શાકભાજીના પાકો હોય કે ફળના પાકો હોય, રાસાયણિક ખાતર અને ઝેરી દવાના ઉપયોગથી આ બધા પાકો લોકો ખાય છે તો લોકોમાં પણ ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે, જેમ કે કેન્સરનો પ્રશ્ન છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, પછી સાથે સાથે જોવામાં આવે તો માણસોની અત્યારે નાની વયમાં લોકોને વાળ સફેદ થવા માંડ્યા છે, આ પણ એક જ કારણ છે કે રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો વધારે પડતો ઉપયોગ કરવાથી। આવતા સમયમાં આ નિંદામણનાશક દવાઓ અને ઝેરી દવાઓ અને રાસાયણિક ખાતરમાં વધારે વધારે જેમ જેમ ઉપયોગ થતો જશે તો ટૂંક જ સમયમાં એવો સમય આવશે કે જ્યારે ઘણા બધા પ્રશ્નો સામે આવશે અને લોકોને એવું પણ થશે કે લોકોને સંતાન પણ નહીં થાય, નિસંતાન લોકો રહેશે, અને જેઓ પણ સંતાન થશે એવો સંતાન કેવું થશે કે વિકૃત થશે, કોઈને હાથની ખામી હશે, પગની ખામી છે, કોઈને મગજની પણ અસર થઈ શકે છે, જેનું મગજ એકદમ કહેવામાં આવે ને કે એક જેનું મગજ કહેવામાં આવે ને તો કે જે એકદમ હોય વિકૃત પ્રકારનું, જેને આપણે કહીએ છીએ ગાંડા પણ, એવા ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે, છતાં પણ લોકોમાં જાગૃતિના અભાવને કારણે લોકો શું કરે છે, પોતાના સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ લાવી લાવીને પોતાના ખેતરમાં આડેધડનો એનો ઉપયોગ કરી રહ્યા છે, અને આ રોગોને અને વિવિધ પ્રકારની બીમારીઓને એ જાતે જ આમંત્રણ આપી રહ્યા છે। તો ખેડૂત મિત્રોને મારો એક જ સંદેશ આપવાનો છે કે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત દરેક ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને જૈવિક જે કુદરતી રીતે ખેતી પહેલાં જેમ ઋષિમુનિઓના આધીન જે ખેતીઓ થતી હતી એવી રીતે ધીરે ધીરે ગાય આધારિત ખેતી ચાલુ કરે તો ખૂબ જ ખર્ચો પણ ઓછો થશે અને ઉત્પાદન પણ સારું આવશે। ઓર્ગેનિકમાં એવું નથી કે ઉત્પાદન ઓછું મળે છે, મને અનુભવ છે કે મેં ઓર્ગેનિક ચાલુ કર્યું છે તો મને ઉત્પાદન પણ કોઈ ફેર પડતો નથી, એટલાને એટલું ઉત્પાદન આવે છે અને સારી ગુણવત્તાવાળું અને ક્વોલિટીવાળું મળે છે। તો ખેડૂત મિત્રો, બધા લોકો આપણે સાથે મળીને ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે બધાએ રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ ઓછો કરવાનો। નમસ્કાર, આભાર।